એ ડોમ લગાવવાનો ઉદ્દેશ્ય આ છે કે અત્યારે અમે તમામ લોકો જાણીએ છીએ કે જેવી રીતે તાપમાન વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજકોટનું તાપમાન પણ 43-44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, તો એમાં જે રાહગીર છે, લોકો છે જે વાહનોનો ઉપયોગ કરે છે, તો કોઈ પણ સિગ્નલ ઇમ્પોર્ટન્ટ જે પ્લેસીસ છે આ પ્લેસીસ પર ડોમની વ્યવસ્થા ગ્રીન નેટ લગાવવામાં આવી છે જેથી એ તાપમાનથી બચી શકાય, તો આ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે. અને આ સિવાય ઘણી બધી એડવાઇઝરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ જારી કરવામાં આવી છે. હીટથી બચવા સુધી એમને હાઇડ્રેટ રહેવા માટે છાશ વગેરે, લીંબુની શરબત વગેરે લેવાનું, એવી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. અને બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે આ પણ એડવાઇઝરી જારી કરવામાં, ખાસ કરીને જે હીટ વેવ ચાલી રહ્યું છે, તો લોકોએ કયા સમયથી કયા સમય ઘરની બહાર ન નીકળવું જોઈએ? લગભગ 1:30 થી 1:30 to 4 PM, 1:30 થી 4 વાગ્યા સુધીનું એ સમય જે છે એમાં ખૂબ તાપમાન વધતું હોય છે અને હીટ સ્ટ્રોક થવાની સંભાવના હોય છે. તો હીટ વેવથી જો બચવું હોય, જો અગત્ય ના હોય તો એ સમય ટાળવું જોઈએ.